હાસોટ તાલુકાના કોટેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તાલુકા કક્ષાનો 69મો વનમહોત્સવ કાર્યક્રમ મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્કૂલની બાળાઓના સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક અધિકારીઓ, પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને દેશની આવનારી પેઢીને હરિયાળા પર્યાવરણ અને તંદુરસ્ત વાતાવરણની ભેટ આપવાના ઉમદા હેતુથી આયોજિત તાલુકા કક્ષાના વન મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે પર્યાવરણ એ આપણા સૌના જીવનનો આધાર છે અને આપણી મૂળભૂત જરૂરિયાત છે કે જેના વિના આપણું અસ્તિત્વ શક્ય નથી. એવા હવા, પાણી, ઓક્સિજન અને ખોરાક આપણને પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે, ત્યારે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી બની છે. ત્યારે આપણે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવું જરૂરી છે. તેમણે વન વિભાગ દ્વારા આવા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે બદલ વન વિભાગના કર્મચારીઓનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેપી ગાંધી, પ્રાંત અધિકારી રમેશ બાગોર, મામલતદાર રાઠવા, ડીઓ ડીજી નાયક, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, હાંસોટ તાલુકા પ્રમુખ જસુબેન પટેલ તથા અનેક અધિકારીઓ, પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 69મા વન મહોત્સવ આજરોજ કોટેશ્વર મહાદેવ મંદિરના પતાગરમાં ઉજવાયો હતો. જે રીતે સમગ્ર દુનિયાની અંદર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જે સર્જાઈ રહી છે એમાં દુનિયાના તમામ દેશોના લોકો એ ખૂબ ચિંતિત થઈ રહ્યા છે, ત્યારે આપણે પણ પાછળ ન રહીએ એને અનુલક્ષીને આ વૃક્ષોનું વાવેતર કરીએ, જતન કરીને પર્યાવરણની જે સમસ્યા એ સમસ્યાનો હલ લાવવા માટે મિત્રો એક જ વિકલ્પ છે કે વૃક્ષો વાવીને એને ઉછેર કરો. જે રીતે સમગ્ર દેશની વાત કરીએ ત્યારે અત્યારે જે વરસાદની પણ વાત કરીએ, અમુક જગ્યાએ જ્યાં વરસાદ ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને લઈને ખૂબ વરસાદ પડતો હોય છે, ઘણી જગ્યાએ વરસાદ જરાય પડતો નથી. જે સિસ્ટમ જે ખોરવાય છે એ સિસ્ટમને ફરી પાછા લાવવા માટે અને આ વૃક્ષો મિત્ર આપણે તમામ લોકો વાવીએ. જે રીતે આપણા પોતાની બર્થડે હોય, દીકરીની બર્થડે હોય, આપણા પૂર્વજોની પુણ્યતિથિઓ હોય, એ નિમિત્તે પણ આપણે અવશ્ય વૃક્ષો વાવીએ. અને એમાં પણ સમ પ્રમાણમાં જે પીપળનાનું ઝાડ છે, પીપળના ઝાડમાં સૌથી વધારે જ્યારે ઓક્સિજન મળે ત્યારે આવા વૃક્ષોનું પણ આપણે રોડની સાઈડના પ્લાન્ટેશન આપણે કરીએ અને પર્યાવરણની જે સમસ્યા છે એ હલ આપણે કરીએ.